नमस्कार, स्पार्क टुडे न्यूज़मां आपनुं स्वागत छे। दर्शक मित्रों, आपे जोयुं हशे के घणीवार वडोदरामां जे ठगो छे ए गरीब लोकोने लूटे छे। एक आवो ज किस्सो बहार आव्यो छे सरकारी मकाननुं, आवासनुं। आ बंटी बबली जे छे ए एक्टिव थया छे अने घणा बधा लोकोने चूनो लगायो छे, लाखो रुपया लई लेवामां आव्या छे। कहेवामां आव्युं के तमारा जे मकान छे ए सरकारी मकान, ए तमने मळी जशे, अमने आटला पैसा आपी दो। तमाम प्रकारना डॉक्यूमेंट भी आपवामां आव्या, छतां पण एमने मकान नथी मळ्युं अने एमनी साथे चीटिंग थई छे। आ तमाम जे लोको छे हाल अत्यारे पुलिस भवन खाते आव्या छे, कम्प्लेन करवा माटे आव्या छे अने कही रह्या छे कि जे सरकारी आवासना जे मकानो छे ए अमने मळवा जोईए। आ बंटी बबली द्वारा एमने ठगाई करवामां आवी छे। आ एक किस्सो नथी वडोदरामां, घणीवार आवा किस्साओ बहार आव्या छे बंटी बबलीना, जे લોકોને લાલચ આપે છે કે તમને સરકારી મકાન અમે અપાવી દઈશું। એમની સાથે જ વાત કરીશું। શું થયું હતું બેન, ક્યાં તમારી સાથે જે મકાન તમને લેવાના છે અને શું કહેવામાં આવ્યું, કેટલા પૈસા તમે આપ્યા? અમારા ઘરે છે ને રમેશભાઈ આવ્યા હતા આવી રીતે કે બેન આવી રીતે મકાનના ફોર્મ બહાર પડ્યા છે, તમારા ભરવા હોય તો તમે ભરી દો, બધી જવાબદારી અમે લેવા તૈયાર છે। તો સાહેબ અમે છે ને મકાનના ફોર્મ ભર્યા, અમારી કનેથી 1,26,000 રૂપિયા લીધા છે। પછી અમારે આટલા બધા 2 વર્ષ થઈ ગયા તો અમે એમને ફોન કર્યો કે રમેશભાઈ અમારા મકાનનું શું થયું, તો કે મકાન તો આવે નથી, તો કે અમે એવું કીધું એમને કે અમારા પૈસા તો પાછા આપો, અમારા આટલા બધા પૈસા છે। તો એમણે એવું કીધું કે પૈસા બી નથી અમારી કાને, તમારે જે કરવું હોય તે કરી લો, તમારે પોલીસ કેસ કરવો હોય તો તમે પોલીસ કેસ કરી શકો છો, પૈસા તો અમારી કાને નથી સાહેબ, અમને એવું કહીને ફોન મૂકી દીધો। રમેશભાઈ કોણ? આ રમેશભાઈ છે ને, તે અમારા પડોશી રહે છે ને, મણિબેન એમના ભાઈ છે। હા, અમે વિશ્વાસ રાખ્યો સાહેબ, અમારે બધો વિશ્વાસ આપે તો કે અમારી જવાબદારી બધી, તમે ફોર્મ ભરો અને તમે પૈસા ફટફટ તમે અમને આપો તો તમારું કામ જલ્દી જલ્દી થાય। એવી રીતે સાહેબ અમે અમારા દાગીના વેચ્યા, અમે લોનો કરીને અમને પૈસા આપ્યા છે, આજે છતાંય અમને પૈસા પાછા નથી મળતા કે અમને ઘર નથી આપતા, પણ અમારે આવા ઘર જોઈતું નથી, અમને અમારા પૈસા પાછા જોઈએ છે। રમેશભાઈ, આ તમામ જે ગરીબ લોકો છે એમને એક સપનું બતાવવામાં આવ્યું અને જે પોતાનું મકાન, આજે કોઈને કોને ઈચ્છા ના થાય કે પોતાનું મકાન થાય, આ મકાન અપાવવાના બહાને તમામ લોકો પાસેથી લાખો રૂપિયા લઈ લીધા અને આ ભાઈ હવે રફુ ચક્કર થઈ ગયા છે। કેટલા લોકો હશે જે આવા શિકાર બન્યા હશે? 50-60ની ઉપર હશે વધારે। શું લાલચ આપી? તમને પ્રધાનમંત્રી આવાસમાં મકાનો મળશે એવા નકલી પાવતી આપી, પહેલાં 45,000 રૂપિયા ભરવાના, ત્યાર પછી એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો છે, આવો લેટર બી તમને મળ્યો? હા હા, નકલી આપવામાં આવ્યો છે, ત્યાર પછી બીજા પૈસા ભરવાના, આમ કરીને 1,26,000 રૂપિયા અમારી પાસે લોકો લઈ ગયા છે। અને તમને 4 મહિનાની મુદત આપી હતી, 4 મહિના થઈ ગયા, અમે પૂછપરછ કરી તો એવું કહે છે કે ભાઈ વાર લાગશે, પછી એવું કીધું કે નીલકેશ દેસાઈ છે એમના ઉપર સુરતમાં કેસ થયેલો છે, એટલે જેલમાં છે, આમ તેમ કરીને 1 વર્ષ ઉપર થઈ ગયું, એટલે અમે ઇન્ક્વાયરી કરી તો ખબર પડી કે આ ફ્લોડ કરીને જતા રહ્યા છે, એવું છે। હવે ભાઈ મળતા નહીં? નથી મળતા। ક્યાં રહે છે? એ બરોડામાં જ રહે છે, પણ ખબર નહીં, એડ્રેસ ખ્યાલ નથી, આમાં ઓફિસનું એડ્રેસ છે, ગુપ્તા હોસ્પિટલનું છે, રામા એમ્પોરેસ। અચ્છા, આ એમનું પેલું હતું આત્મીય સ્ટેમ્પ ફિલ્ડર એમનું, હા, એ નામનું એડ્રેસ છે। બતાવો જરા કેમેરાની અંદર, તમારી પાસેથી કેટલા પૈસા લીધા? 1,26,000 સોનું ગીરવું રાખ્યું, લોનો લીધી, હું વિધવા છું સાહેબ, અને મેં આવી રીતે લાવીને પૈસા આવ્યા, લોન લીધી, બંગલેથી કામ કરીને પૈસા આપ્યા છે મેં, મારા ભાઈ થાય, મામાનો દીકરો થાય, એટલે મેં વિશ્વાસ કરીને એને પૈસા આપ્યા છે, આવીને કીધું કે બેન તું ભાડે રહી છે તો હું તને મકાન અપાવીશ, આવી રીતે મેં આમથી તેમથી લાવીને એને પૈસા આપ્યા, પછી મેં પૈસા માંગ્યા તો પછી આવું કહે છે કે હું તમને હમણાં પૈસા મારી પાસે નથી, આવું બધું બોલે છે, અને તમારે જે કરવું હોય તે કરી લો, કેસ કરવો હોય તો એ કરી લો, આવું બોલે છે એ લોકો।
દશમિક તો આ વેદના છે, આ પરિવારની વેદના છે, કેમ કે લાખો રૂપિયા 1,26,000 રૂપિયા તમારા આ તમામ 50 થી 60 જન લોકો પાસેથી લીધા છે. હવે ગુહાર લગાવવા માટે પોલીસ ભવન આવ્યા છે, પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જોઈએ આ રમેશભાઈ આ ક્યારે પકડાશે, કેમ કે જ્યારે કોઈ ગરીબના પૈસા જાય છે દશમ મિત્રો, આ લોકો પોતાનું સોનું જે હતું એ ગીરવી રાખી દીધું છે, ઘર કામ કરીને પણ, હા ઘર કામ કરીને પણ પૈસા આપ્યા છે. ખરેખર આવા લોકોને પોલીસને જલ્દી જલ્દ પકડવી જોઈએ. આપણી સાથે કમલેશભાઈ પરમાર છે. કમલેશભાઈ આ કહાની શું છે આખી? આ કહાની એવી છે કે આ તો બીજી કહાની છે સાહેબ. આમાં તો પહેલે 38-40 લાખ રૂપિયા લોકોએ આપ્યા છે, એવા પણ લોકો છે. આજે જે કહેવાય છે, અમારા જ વિસ્તારના લોકોને એક સપનું હતું કે હરણીની અંદર અમને ઘર મળે, પરંતુ કંઈક ને કંઈક રીતે આ લોકોને 20,000 રૂપિયા ભરાયા, પછીથી કંઈક એ લોકોને પાસે 80,000 રૂપિયા ભરાયા, કોઈકને બેંકમાંથી ટ્રાન્સફર કરાયા, કોઈકને ગૂગલ પે કરાવડાયા, ચેકથી પેમેન્ટ કરાવડાયા, આવી બધી જ જગ્યા ઉપરથી આ લોકોએ પૈસા હડપી લીધા છે. અને આ કહેવાય છે કે એક જાતની છેતરપિંડી કરી છે. આ લોકો જે કહેવાય છે કે મહેનત મજૂરી કરીને જે કહેવાય છે કે પોતાના દર દાગીના વેચીને, જ્યારે આ લોકોને એવું હોય કે ભાઈ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું એક સપનું છે કે દરેક લાભાર્થીઓને ઘરનું ઘર મળે, તો આ લોકોને પણ એક એવી ઈચ્છા છે કે ભાઈ અમને પણ ઘરનું ઘર મળે. પરંતુ કહેવાય છે કે આ લોકો સાથે જે છેતરપિંડી કરનાર છે, આ 4 આરોપી છે, એમાં જે કહેવાય છે કે નીલકેશ કૃષ્ણકાંત દેસાઈ, ભાઈ બીજો છે રૂપલ નીલકેશ દેસાઈ, અને રમેશભાઈ ધુળાભાઈ પરમાર અને હરેશ પટેલ, આવા 4 વ્યક્તિઓ દ્વારા આ લોકો સાથે છેતરપિંડી કરી છે. અને આ લોકો જ્યારે કહેવાય છે કે જે એ લોકોનું કહેવું છે કે ભાઈ અમે પોલીસ સ્ટેશન જઈએ તો આ લોકોને ધાક ધમકી આપવાની પણ વાત કરે છે, મારી નાખવાની ધમકી આવે છે. એટલે આવા આરોપીઓને છાવરવા ના જોઈએ. સાથે સાથે કહેવાય છે કે 31 તારીખના રોજ આ લોકોએ પોલીસ કમિશનરશ્રીને એક અરજી આપી હતી, ત્યારે આ લોકોને હરણી પોલીસ સ્ટેશન બોલાવ્યા, પછી ત્યાંથી નાગાવાડા પોલીસ ચોકી બોલાવ્યા, ત્યાંથી પછી એમને તરસાલી પોલીસ ચોકી બોલાવ્યા, અને પછી મક્કલપુરા પોલીસ સ્ટેશન. એટલે ગોલ ગોલ બિચારી આ વિધવા બહેનો જે પોતે ઘરકામ કરીને ગુજરાન ચલાવતી હોય, લોકોને ત્યાં કચરા પોતું વાસણ કપડાં કરતી હોય, અને આવી બહેનોને ગોલ ગોલ પોલીસ દ્વારા જે ફરાવવામાં આવે છે, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે. આરોપીઓને છાવરવામાં આવે છે. સાથે કહેવાય છે કે ઘણા લોકો પાસે તમે જો કે આવા ડુપ્લિકેટ સર્ટિફિકેટ છે, આ ડુપ્લિકેટ સર્ટિફિકેટ કોણ બનાવે? એટલે આની સામે કાયદેસરની ચોક્કસથી કહેવાય છે સાહેબ. અત્યારે પણ તમે જો હરણી આવાસ યોજનાની અંદર કેટલાક જે ગરીબ જે વંચિત છે, લાભાર્થીઓ છે, એ લોકોને લાભ નથી મળ્યો, પરંતુ કેટલાક સરકારી અધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને કેટલાક લોકો જેમના ખોળામાં બેસતા હોય એવા લોકોના જ ઘર છે, અને જે હકીકતની અંદર જે લાભ થવો જોઈએ અને જે લાભાર્થીઓ એમના હકદાર છે એ લોકોને લાભ નથી મળ્યો. અને આવા જે ખોટા જે કહેવાય છે છેતરપિંડી કરનારા લોકો આજે પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે, અને એ જ જગ્યા ઉપર બેસી અને આ લોકોને ત્યાં ગાડી ઘર પણ બતાવતા હતા, રૂમ ખોલીને પણ બતાવતા હતા, અને આ ઘર છે. એટલે આ લોકોને કંઈક ને કંઈક એમના પર વિશ્વાસ થયો અને આ લોકોએ જે વિશ્વાસઘાત કર્યો છે, એટલે આવા આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડવા જોઈએ, છોડવા ના જોઈએ, અને એમની તમામ પ્રોપર્ટીઓ વેચી સીલ મારી અને આ લોકોને પૈસા પરત આપવા જોઈએ તેવી અમારી માંગણી છે. બેન, તમારી સાથે તો આ ચીટિંગ થઈ છે, હવે બીજા લોકો આ લોકોનો શિકાર ના બને, શું મેસેજ આપશો? હા તો સાહેબ, હું એવું કહેવા માંગુ છું કે એમને કડકથી કડક સજા મળવી જોઈએ, કે અમારી જેવા બહેનો એ લોકો છેતરપિંડી ના કરી શકે, કે આવી રીતે પૈસા એ લોકો કંઠી ના લે એવી અમારી પ્રાર્થના છે. બેન, આ તમારી સાથે ચીટિંગ થઈ છે, હવે બીજા સાથે ના થાય, શું મેસેજ? બસ આવું જ સાહેબ, અમારે આવું જ કહેવા માંગીએ છીએ કે જે અમારા જોડે થયું છે એવું બીજા લોકો જોડે ના થવું જોઈએ, અને અમારા જોડે જેવું થયું અમે કામ કરી કરી, હું તો ભાડે રહું છું સાહેબ, મારું ઘર નથી, અમે બે માં દીકરા રહીએ છીએ, અમે આમથી તામથી લાવીને પૈસા આપીને અમે ઘરનું સપનું દેખ્યું, મારા પોતાનો ભય થાય છે, મામાનો દીકરો, અને મેં વિશ્વાસ કર્યો એના પર, એને આવું મને કીધું કે તમે કેસ કરો, જે કરવું હોય તે કરી લો, બસ આટલું કહી ગયા હતા ઘરે. તો સવાલ એ છે કે આ જે ડોક્યુમેન્ટ છે એ કોર્પોરેશનના જે લેટર છે, આ લેટર કેવી રીતે બહાર આવ્યું? વડોદરા મહાનગરપાલિકા કાર્યપાલક એન્જિનિયર કચેરી હાઉસિંગ સેલ કન્યાશાલા, આ સવાલ ઉભો થઈ રહ્યો છે દર્શક મિત્રો, કે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આ લોકોને આપવામાં આવ્યા અને એક સપનું બતાવવામાં આવ્યું કે તમને અમે મકાન આપીશું. ઘણા બધા એવા લોકો છે જેની પાસેથી 1,26,000 રૂપિયા લેવામાં આવ્યા, જે રીતે આ લોકોએ કીધું કે 50 થી 60 લોકો એવા છે. સવાલ હવે પોલીસની કામગીરી પર છે કે પોલીસ ક્યારે આ લોકોને જે 4 ટોળકી છે, જે ઠગો છે, એ ઠગોને પકડવામાં આવે. અને પ્લીઝ, તમામ જે દર્શકો અત્યારે લાઈવમાં જોડાયા છે, મહેરબાની કરીને હું અપીલ કરું છું કે કોઈ પણ આવી લાલચમાં આપ ના આવતા,
આવા ઠગાઓ માહર જે ઠગો છે એ માર્કેટમાં ફરી રહ્યા છે. આ ખાસ કરીને બેરોજગાર લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. જે લોકો પાસે પોતાનું મકાન નથી, પૈસા છે એટલા બધા પૈસા બી નથી કે પોતાનું મકાન લઈ શકે, પણ 50-60 જેટલા લોકો પાસેથી 1,26,000 રૂપિયા લીધા છે. સવાલ એ જ છે, આશા રાખીએ કે વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે ડૉક્ટર શમશેરસિંહ એની તપાસ કરશે અને તે જેટલા બી આ 4 આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે. સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને હું ફરીથી અપીલ કરીશ કે પ્લીઝ કોઈ પણ આવી લાલચમાં ના આવતા કે જેનાથી તમારું જે સપનું છે એ તૂટી જાય. વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.